આજે આપણે જાણીશું ગુજરાતી સાહિત્યકાર પુષ્કર ચંદ્રવાકર વિશે, એમના જીવન અને કવન પરિચય વિશે આજે આપણે જાણીશું. અને ખાસ નેટ સ્લેટ જીપીએસસી એક્ઝામના સિલેબસમાં પુષ્કર ચંદ્રવાકર છે, એટલે એમના માટે ખાસ આ ઉપયોગી છે. તો આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. પુષ્કર ચંદ્રવાકર પૂરું નામ પુષ્કર પ્રભાશંકર ચંદ્રવાકર, ઉપનામ છે પુષ્પજન્ય સુધીર ઘોષ. જન્મ 16/2/1921 દિવસે થયો હતો. જન્મસ્થળ ચંદ્રવા, જિલ્લો અમદાવાદમાં આવેલું છે. અભ્યાસ, પ્રાથમિક શિક્ષણ ચંદ્રવા, બોટાદ અને લીંબડીમાંથી પ્રાપ્ત કર્યું. ત્યારબાદ બીએ ગુજરાતી વિષય સાથે એમણે પાસ કર્યું અને ગુજરાત કોલેજમાંથી 1944 બીએનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ એમએ ગુજરાત વિદ્યાસભામાંથી 1946 પાસ કર્યું. વ્યવસાય, અધ્યાપક, HL કોલેજ, કોમર્સ કોલેજ અમદાવાદ. 1947 તેમણે અધ્યાપક તરીકે સેવા બજાવી. BD આર્ટ્સ કોલેજ અમદાવાદમાં 1956 તેમણે સેવા બજાવી. ત્યારબાદ સૌરાષ્ટ્રની અનેક કોલેજોમાં 1960 સુધી તેઓ રહ્યા. રીડર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોક સંસ્કૃતિ અને ચારણી સાહિત્ય વિભાગમાં તેઓ રીડર તરીકે સેવા બજાવી. ત્યારબાદ એમનું અવસાન 16/8/1995 અમદાવાદમાં થયું હતું. નવલકથા, એમની નવલકથાઓમાં છે રોંકનો રતન 1946 બહાર પડે છે, પ્રિયદર્શિની 1954 બહાર પડે છે, ઘર જ્યોત 1954 બહાર પડે છે, નંદવાયેલો હૈયો 1954 બહાર પડે છે, બાવડાના બળે 1954 બહાર પડે છે, ભવની કમાણી 1954 બહાર પડે છે, માનવીનો માળો 1955 બહાર પડે છે. એટલે કે પ્રિયદર્શિની, ઘર જ્યોત, નંદવાયેલો હૈયો, બાવડાના બળે, ભવની કમાણી આ નવલકથાઓ 1954 બહાર પડે છે. એમની અન્ય નવલકથાઓમાં છે લીલુડો લેજો 1956 બહાર પડે છે, નવા ચીલે 1963 બહાર પડે છે, ધરતી બાર સે જીલ સે ભાગ 1 અને 2 1963 અને 1964 બહાર પડે છે, ઝાંઝવાનો નીર ભાગ 1-2 1975 બહાર પડે છે, ગીર અમારી છે 1975 બહાર પડે છે, રાંક હૈયોનો 1976 બહાર પડે છે. આ એમની નવલકથાઓ છે. પુષ્કર ચંદ્રવાકરના વાર્તા સંગ્રહોમાં છે બાંધણી 1955 બહાર પડે છે, આંતરદીપ 1956 બહાર પડે છે, શુકનવંતી 1956 બહાર પડે છે. એમના એકાંકી સંગ્રહોમાં છે પિયરનો પડોશી 1952 બહાર પડે છે, યજ્ઞ 1955 બહાર પડે છે, મહિના ઓવારે 1955 બહાર પડે છે, સહકારમો 1958 બહાર પડે છે. એમના નટી શૂન્ય એકાંકીઓમાં છે રંગલીલા 1957 બહાર પડે છે. એમના વિવેચન સંગ્રહોમાં છે ધરતી 4-4 1970 બહાર પડે છે, રસામૃત 1978 બહાર પડે છે, લોકામૃત 1980 બહાર પડે છે. એમના પ્રાદેશિક નવલકથાઓમાં છે હમીરજી ગોહિલ એક લોકતત્વીય અધ્યયન 1953 બહાર પડે છે, આ એમનો સંશોધન ગ્રંથ છે. જ્ઞાતિ ગ્રંથમાં છે પઢાર એક અધ્યાપન 1953 બહાર પડે છે. ખાસ આ પૂછાય છે કે પઢાર એક અધ્યયન કોનો ગ્રંથ છે, તો પુષ્કર ચંદ્રવાકરનો. એમના સંપાદનોમાં છે અંગદ વિષ્ટિ 1974 બહાર પડે છે,
કુંડળિયા જશરાજ હરદોળાણીના રીરા 1974માં બહાર પડે છે. લોકગીત સંગ્રહમાં છે, કારણ કે આ લોક સાહિત્યકાર છે અને લોક સાહિત્યનું સંશોધન કરનાર છે પુષ્કર ચંદ્રવાકર. તો ખાસ આ યાદ રાખવાનું છે, યુજીસી નેટ સ્લેટમાં પણ આ પૂછાય છે લોક સાહિત્ય વિશે એમના. નવો હલકો 1956માં બહાર પડે છે. ચંદર ઉગે ચાલવું 1964માં બહાર પડે છે અને આ પૂછાય છે કે ચંદર ઉગે ચાલવું એ કોનો લોકગીત સંગ્રહ છે? તો પુષ્કર ચંદ્રવાકરનો. ચંદર ઉગે ચાલવું ક્યારે બહાર પડે છે? 1964માં. વાગે રૂડી વોંસળી 1969માં બહાર પડે છે. લોકવાર્તા સંગ્રહોમાં છે ખેતરનો ખેડૂ 1955માં બહાર પડે છે. સોંપ્યા તુજને શીશ 1966માં બહાર પડે છે. સોનાની વાળ 1970માં બહાર પડે છે. બાળકથામાં છે એમની પ્રાણીઘર 1956માં બહાર પડે છે. કિશોર કથામાં છે રેવલા ગોરનો નાનું. લોકવાર્તા સંગ્રહમાં છે ઓખા મંડળની લોકકથાઓ. વિવિધ રાજ્યનો લોકગીત સંગ્રહમાં છે ઓલ્યા કોઠાના અમે પંખીડા, જેમાં કશ્મીર આસામ એવા વિવિધ રાજ્યોના લોકગીતોના સંગ્રહો સંગ્રહાયેલા છે. તો ખાસ આ પણ પૂછાય છે ઓલ્યા કોઠાના અમે પંખીડા કોનો ગ્રંથ છે? તો પુષ્કર ચંદ્રવાકરનો. એમને મળેલા પારિતોષિકોમાં છે કુમાર ચંદ્રક 1945માં મળે છે એમને.